બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો માળિયા હાટીમાં જર્જરિત મકાનને લઈને ગામ પંચાયત આવી હરકતમાં. તાજેતરમાં જૂનાગઢમાં જર્જરિત મકાનને લઈને 4 વ્યક્તિઓના મોત થતા આ બાબતે સરકાર દ્વારા આજે માળિયા હાટીના ગ્રામ પંચાયત તલાટી મંત્રીએ રૂબરૂ જર્જરિત મિલકતની ખરાઈ કરતા જગ્યા પર રહેતા લોકોને નોટિસ બજાવી જર્જરિત મિલકત ઉતરવાનું જણાવ્યું હતું. જે જર્જરિત મિલકતમાં રહેતા લોકો રિપેરિંગ અથવા મિલકત ઉતારશે નહીં તો જ્યારે જર્જરિત મિલકત પડશે ત્યારે કોઈ અકસ્માત સર્જાશે તો તેમની સંપૂર્ણ જવાબદારી મિલકત માલિકની રહેશે તેવી યાદી માળિયા હાટીના ગ્રામ પંચાયત તલાટી મંત્રીએ જણાવ્યું હતું. પ્રતાપસિંહ સોઢિયા, જેડેશ ટીવી, માળિયા હાટીના. હું ચોડાસામાં અમરસિંહ, તલાટી મંત્રી માળિયા હાટીના, સરપંચ અને મંત્રી દ્વારા ઉપરથી પરિપત્ર થયેલ કલેક્ટર કચેરીનું અને તાલુકા કક્ષાએથી ઈડીઓ સાહેબના કહેવા પ્રમાણે આજે ગામમાં આવેલા બધા જર્જરિત મકાનો જે પડે એવા હતા એને જાહેરમાં ખરાઈ કરીને બધાને નોટિસો ભજવેલી છે જેથી ગ્રામજનોને કોઈ નુકસાન ન થાય કે જાનહાનિ કે માનહાનિ ન થાય તે માટે આજે